विद्यार्थी मित्रों मजा में छो ने? आपणे पुनरावर्तन एक जो एमां पार्ट वन अने टू आपणे जोई लीधो। हवे आपणे पुनरावर्तन बे जोवानुं छे, एमां पण पार्ट वन अने टू छे। तो आजे आपणे पार्ट वन जोवाना छीए, पुनरावर्तन बे। बराबर, हवे पुनरावर्तन बे मां तमारी वर्कबुकनी अंदर आपेलुं छे कि प्रश्न एक छे कि नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने नीचेना जे प्रश्नना जवाब छे ते साचो विकल्प जवाब नो लखवानो छे। पहलो प्रश्न छे कि सर्दीना प्रतापे पाठना लेखकनुं नाम जणावो। बराबर, सर्दीना प्रतापे ए पाठना लेखकनुं नाम शुं छे? तो के જ્યોતિન્દ્ર દવે, સુરેશ દલાલ, ભાગ્યેશ જાના કે બાલ મોહન દવે? તો સાચો જવાબ શું છે? જ્યોતિન્દ્ર દવે। તો એનો એ ઓપ્શન છે એટલે આપણે અહીં એ લખીશું। બરાબર, બીજો પ્રશ્ન છે, નર્મદા કયા પ્રદેશમાંથી નીકળે છે? તો એનો જવાબ છે ગુજરાત, મહારાષ્ટ્રમાંથી, મધ્ય પ્રદેશમાંથી કે હિમાલયમાંથી? બરાબર, તો નર્મદા નદી ક્યાંથી નીકળે છે? મધ્ય પ્રદેશમાંથી। એનો જવાબ શું છે? સી છે। બરાબર, હવે ત્રીજો પ્રશ્ન છે કે તમારા પાઠ્યપુસ્તકમાં બાલ મુકુંદ દવેની કઈ કૃતિ છે? તો કે બાલ મુકુંદ દવે નીચેનામાંથી કઈ કવિતા લખી છે? તો કે નર્મદા મૈયા, સુંદર સુંદર, પર્વત તારા કે અલગ દલ્લા? તેનો જવાબ શું છે? અલગ દલ્લા, એ બાલ મુકુંદ દવેની કૃતિ છે। બરાબર, તો એનો ઓપ્શન શું છે? બી। તો આપણે એ લખવાનો રહેશે। હવે પ્રશ્ન બે છે, પ્રશ્ન બેમાં એવું આપ્યું છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યની અંદર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે, લેખક જ્યોતિન્દ્ર દવેને ચા પીવાની મરજી કેમ હતી? તેમને ચા પીવાની મરજી કેમ હતી? તો કે લેખકને શરદી થઈ ગઈ હતી અને ગરમ ચા પીવે તો શરદી માટે સારું હતું, શરદીમાં એમને રાહત મળેલી હતી, તેથી લેખકને વિચાર આવ્યો કે મારે ચા પીવી છે એટલે એમની ઈચ્છા હતી। બીજો પ્રશ્ન છે, લેખક જ્યોતિન્દ્ર દવે કોકોની વાત વખતે લોકો શા માટે ધૂણાવ્યું? આમ કરીને લોકો ધૂણાવે છે, શા માટે કરે છે? તો એ એટલા માટે કરે છે કે જો એ પોતે મઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ કોઈ એમને નહીં મળે, કેમ કે પેલા જે સજ્જન હતા એ ઓછું સાંભળતા હતા, એટલે લેખક જેને બોલે એનું એ ઊંધું સમજતા હતા, એટલે એના કરતાં હું ઈશારો કરીશ, લોકો હલાવીશ તો એમને કદાચ ઈશારાથી ખબર પડી જશે કે હા પાડે છે, એટલા માટે એ શું કરે છે? લોકો હલાવે છે। ધુવાધાર એટલે શું? ત્રીજો પ્રશ્ન છે, ધુઓ, ધુવા એટલે કે ધુમાડો અને ધાર એટલે કે પાણીની ધારા, એટલે કે નર્મદાની જે ધોધ પડે છે એ પાણીની ધાર છે, એ ધુમાડાની જેમ પડે છે, એટલે ધુવાધાર એ નર્મદાએ બનાવેલા ધોધનું નામ છે, એટલે કે પાણીની જે મોટી ધારા પડે છે એને ધુવાધાર કહે છે। નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? તો કે નર્મદા નદી અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે। રાધા શા માટે રડે છે? તો પછી કે રાધાએ મોતીનો હાર પહેર્યો હતો અને એ બધા મોતીના હાર તૂટી જવાથી બધા મોતી પહેરાઈ જાય છે, પણ બધા મોતી મળી જાય છે પણ એનું એક મોતી છે એ મોતી મળતું નથી, એટલા માટે રાધા રડે છે। હવે નીચેના પ્રશ્ન છે કે વિચારીને લખો, પ્રશ્ન ત્રણ છે, તો કે સરદાર સરોવર ગુજરાતને શા ફાયદા થશે? તો કે આ સરદાર સરોવર છે આપણે, એનાથી આપણને શું ફાયદો થવાનો છે? તો કે સૌથી મોટો ફાયદો શું છે? આપણને પાણી મળવાનું છે નહેર દ્વારા, અને એ સિંચાઈ માટે, ખેતી માટે, પીવા માટે, દરેક રીતના આપણને ઉપયોગી છે। બરાબર, સરદાર સરોવરમાંથી 450 મેગાવોટ જેટલી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે, એમાંથી વિદ્યુત એટલે કે વીજળી ઉત્પન્ન થાય છે, એ સૌથી મોટો આપણને ફાયદો છે। પછી બીજું શું છે? તો કે ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પાણીની, સિંચાઈની, ખાવા પીવાની બધી જ રીતના મદદ થાય છે, પીવાનું ચોખ્ખું શુદ્ધ પાણી મળે છે, અને લગભગ 18 લાખ હેક્ટર જેટલી જમીન છે એ જમીનને પણ એની સિંચાઈનો લાભ
મળે છે બરાબર તો આપણે આ જે પાર્ટ 1 ની અંદર હતું એ આપણો આટલા પ્રશ્ન 3 છે એ તમારે CWE ની નોટમાં લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો હવે પછીનું જે તમારો પાર્ટ 2 છે એ આપણે આગલા વિડિયોમાં જોઈશું થેન્ક યુ